કચ્છમાં વરસાદી માહોલ હોવાથી રોગચાળાને નિયંત્રણ કરવા માટે કચ્છ જિલ્લા આરોગ્ય વિભાગ સજ્જ હોવાની બતાવી તૈયારી. હાલ કચ્છમાં વરસાદી વાવાઝોડાની સ્થિતિ સર્જાઈ હતી, પરંતુ ડીપ ડિપ્રેશનને કારણે વાવાઝોડામાંથી મુક્તિ મળી અને વાયુ વાવાઝોડું કમજોર બન્યું હતું. વરસાદી માહોલને લીધે રોગચાળો ફાટવાની સ્થિતિ પણ ઊભી થતી હોય છે. આ સ્થિતિને પહોંચી વળવા માટે કચ્છ જિલ્લા આરોગ્ય વિભાગ સજ્જ થઈ કામગીરી કરી રહ્યું છે. આ વિશે રોગચાળા નિયંત્રણ અધિકારી ડૉક્ટર કુર્મીએ વાત કરી હતી. બસ જબ બારિશ હોતી હૈ તો પાણી જન રોગ હોને કા શિકાયત હોતા હૈ, રોગચાળા ફટને કા. તો ઉસકે લીએ જો પાણી જન રોગ નહીં હોની ચાહીએ, તો પાણી જન રોગ નહીં હો ઉસકે લીએ હમ લોગ જો પાણી પીતા હૈ ઉસમે કોર્ડિનેશન કિયા જાતા હૈ. કોર્ડિનેશન હોની ચાહીએ સભી જગહ, હમારી ટીમ સભી જગહ જાતી હૈ, કોર્ડિનેશન કરતી હૈ. ફિર ઉસકે બાદ ORS પેકેટ હોતા હૈ, ઉસકા ડિસ્ટ્રિબ્યુશન હોતા હૈ. સાથ મેં જહાં પર ખાવા ખબુચિયા હૈ, જૈસે મલેરિયા કા રોકથામ કરને કે લિયે, તો વહાં જો હૈ સો બરેલી ઓઇલ દેતે હૈ. ફિર પીવા લાયક પાણી જો નહીં હૈ ઉસમે એબેટ કી કામગીરી કરતે હૈ. ઇસ તરહ જો અભી વાવાઝોડા કા જો પરિસ્થિતિ થા 3-4 દિન પહેલે સે 12-13-14-15-16-17, તો ઉસમે હમારી જો કામગીરી જો કી થી, જો સંભાવિત જો ગાંવ થા 130 ગાંવ થા, ઓર ખાસ કે જો અગરિયા વિસ્તાર હૈ, નદી કાંઠા જો વિસ્તાર હૈ, ઉસમે સે પબ્લિક કો હમને સ્થાનાંતર કિયા ગયા. ફિર ઉસકે બાદ વહાં પર જો પબ્લિક સ્થાનાંતર હુઈ, તો વહાં પર હમારી ટીમ જા કરકે, RBSK કી ટીમ જા કરકે, જિતના ભી શેલ્ટર હાઉસ થા વહાં પર જાકે વિઝિટ કિયા, વહાં પર IC કિયા કે ઇસે કૈસે બચાવ કિયા જાય. મેડિકલ કિટ લગભગ હમને 4000 મેડિકલ કિટ સભી જગહ બંટવારા કિયા. વહાં કે જો સરપંચ હૈ, વહાં કે જો તલાટી હૈ, વહાં કે જો ટીચર હૈ, પ્રિન્સિપલ હૈ, સબકો હમને બંટવારા કિયા. વહાં પર જાકે હમારી જો ખાસ કે નલિયા ઓર માંડવી મેં જો હૈ સો હમારી RBSK કી ટીમ થી, માંડવી મેં 12 RBSK ટીમ લગી હુઈ થી, નલિયા મેં જો હૈ સો 5 RBSK કી ટીમ થી. બાકી સભી જગહ જ્યાદા ઇફેક્ટેડ નલિયા ઓર માંડવી થા, તો વહાં જ્યાદા ટીમ લગાએ થે. માઇક કે દ્વારા દરેક એમ્બ્યુલન્સ મેં માઇક કે દ્વારા જો હૈ સો હમને IC કિયા, 130 ગામ મેં જાકે IC કિયા. તો ઇસ તરહ કા પહેલા કોર્ડિનેશન કા કામ, ORS કા કામ, મેડિકલ કિટ કા બંટવારા, એમ્બ્યુલન્સ કી જો હૈ 104 હમારે એમ્બ્યુલન્સ હૈ, 104 PSC મેં જો એમ્બ્યુલન્સ હૈ, સાથ મેં મોબાઈલ કા જો હૈ, એ સબ 104 હમ સ્ટેન્ડ બાય રખે હુએ થે. તો હમારા જો હમારી ટીમ જો હૈ જિલ્લા પંચાયત કી આરોગ્ય શાખા કી ટીમ, ખાસ કે હમારા સભી જગહ 10 તાલુકા મેં મેરા કંટ્રોલ રૂમ ચાલુ હૈ. આરોગ્ય કા તાલુકા મેં તાલુકા હેલ્થ ઓફિસ મેં કંટ્રોલ રૂમ ચાલુ હૈ, જિલ્લા પંચાયત મેં આરોગ્ય કા સ્પેશલ એક કંટ્રોલ રૂમ ચાલુ હૈ. હમને રેપિડ રિસ્પોન્સ ટીમ બનાયા હું, જે હમારે જિલ્લા પંચાયત કે એક રેપિડ રિસ્પોન્સ ટીમ હૈ, ઓર ભુજ હેડ ક્વાર્ટર કે લીએ 5 રેપિડ રિસ્પોન્સ ટીમ બના કે સ્ટેન્ડ બાય રખા હું, કે હો સકતા હૈ કે કહીં દૂસરે જિલ્લા મેં ભી મુઝે ભેજના પડે, તો વો વહાં પર જા સકે, તો ઉસકી તૈયારી હમને કર ચુકા હું. રહી બાત GK જનરલ મેં એક સ્પેશલિસ્ટ કી રેપિડ રિસ્પોન્સ ટીમ તૈયારી હૈ, ઓર 100 તાલુકા મેં એક રેપિડ રિસ્પોન્સ ટીમ તૈયારી હૈ. હમારે પાસ બાત દવા ક્યા કી જાય, તો દવા જો એન્ટી એપિડેમિક દવા હૈ, વો એન્ટી એપિડેમિક દવા હમારે પાસ અવેલેબલ હૈ, દરેક PSC પર અવેલેબલ હૈ, TCL પાઉડર અવેલેબલ હૈ, ક્લોરિન ટેબ્લેટ અવેલેબલ હૈ, ORS અવેલેબલ હૈ, 12 દવા હમારા અવેલેબલ હૈ યહાં પર. તો હમકો હમારી ટીમ ભી કામ કર રહી હૈ, આશાબેન હાઉસ ટુ હાઉસ સર્વે ભી કરતી હૈ, તો હમારી ટીમ કમ્પ્લીટ તૈયારી મેં હૈ, કિયા હૈ, ઓર હમ લોગ પૂર્ણતઃ કમ્પ્લીટ તૈયારી મેં સ્ટેન્ડ બાય રખે હુએ હૈ. જૈસે હોસ્પિટલ હૈ, તો હોસ્પિટલ મેં જો જહાં પર હમારા 40 લગભગ 40 હમારા જનરેટર ફંક્શનલ હાલત મેં હૈ, જહાં પર નહીં હૈ વહાં પર હમને ટોર્ચ રખને કી વ્યવસ્થા કિયા હું, સભી જગહ ટોર્ચ રખા ગયા હૈ.
वहाँ पर हमारे स्टाफ को रुकने के लिए, मान लीजिए 24 कलाक में गंभीर बारिश हुई, अतिवृष्टि हुई, तो सेवा देने के लिए वहाँ पर उस सबके स्टाफ को खाने का दरेक PAC में व्यवस्था किया गया कि वहाँ पर रह करके जनता की सेवा किया जाए। उसके बाद ऐसे 15 दिवस के दरमियान लगभग हमारे पास सगरवा माता, कितनी सगरवा माता थी 123 गांव में, तो 1289 सगरवा माता थी। उसमें जो है जो नज़दीक का जो डिलीवरी था, EDD उसको बोलते हैं, उसमें से हम 69 को हमने रेफ़र किया था, उसमें से 22 का तो स्वाबर हो गया इंस्टीट्यूशन में, हॉस्पिटल में आके। तो ये हमारी कामगिरी इस इसमें जो बाबा जोर में हमने रोगचारा नहीं फटे इसके लिए कामगिरी किया गया। અરે આ કુર્તી નો શું ભાવ? 159 મેડમ. અને આ શર્ટ? 159. અરે આ ભાઈ હેંગ થઈ ગયા લાગે છે. બધાનો ભાવ 159 જ બોલે છે. અરે આ ભાઈ જ નહીં, વન સેન્ટર ની આ ઓફર સાંભળીને આખું ભુજ હેંગ થઈ જશે. દરેક વસ્તુ મળશે માત્ર 159 રૂપિયા માં. વન સેન્ટર એટ 7 સ્કાય મોલ, એરપોર્ટ રોડ, ભુજ.